અમે દરિયાનો ખોડો ખૂંદી નારા રે હરવાયા બેલી અમે સાગર ના ખેડે હરવાયા બેલી એ અમે દરિયાનો ખોડો ખુદ નારા રે હરવાયા બેલી હરવાયા બેલી આ સાગર ખેડો જડના પાથરણને
सागर ना खोड़े खेले नारे हरवाया बेली हरवाया बेली તને ઠીક લાગે તો દેજે, કારણ કે અમે તો તારે ખોલે ખૂંદનારા છીએ,
અમે તો તારે શરણે જીવનારા છીએ, પણ જઈએ અમે અહીંથી અમારું નાબડું હંકારીએ ને બાપ, તો અમારો પરિવાર જે અહીંયા ઘીરે બેઠો છે ને એની ઇજ્જતની સલામતી રાખીએ, એની એની પાસે મગાવી છે, બાકી મગાવી નહીં. અને હું તો ઘણી વખત જાહેરમાં કહું છું, ના એ કહું છું, અને અહીંથી તમે સાહેબ દરિયો ખેડવા માટે થઈને તમે જાતા હો, એ મારે ઉડાણમાં જવાની જરૂર નથી, પણ અહીંયા તમારા વડીલો, તમારા પૂર્વજો, તમારા મિત્રો, એ તમામ તમને જેની વિદાય આપતા હોય તેની દરિયાદેવ પાસે એટલું જ માગવાનું. અને બીજી બહેનોને ખાસ કાળજી કે હે દરિયાદેવ, હે અમારા બાપ, કાળા માથાના અમારા માનવીને તારે ખોલે હોંપીએ છીએ ને, એવા જ અમને બાપ પાછા હોંપજી, એટલું જ આની પાસે માતાઓને ખાસ કહું, એટલું જ એની પાસે માગું. અને એટલે કહું, સચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી, નહીં હોગી તો સમજનાક તેરી કઈ કસર હોગી, એ યુક્તિ અજમા કે અગર મોત આ જાય હિંગોલ, સમજનાક હર ચાહક કે દિલ મેં એક તેરી ખબર હોગી. હાચા પ્રેમની અસર થાય. અને એક બીજી વાત આપને કરું, માતાઓ બહેનોને ખાસ કહું, વડીલોને ખાસ કહું, યુવાન મિત્રો તો લખવું હોય તો લખી લેજો, સમય તો આવે ને જાય. પાંચ દિવસ આપણી પાસે આ સંપત્તિ હોય ને પાંચ દિવસ કદાચ ન પણ હોય, પાંચ દિવસ હારાય હોય ને પાંચ દિવસ નબળાય હોય. સાહેબ અમારા પદ્મશ્રી ભીખુદાનભાઈ તો ન્યા લગી કહે છે, લખવું હોય તો લખી લેજો, સમય નબળો હોય એ પાંચે પંદરે સુધરી જાય, બાકી જેની નીતિ નબળી હોય ની કોઈ દી ન સુધરે. સાહેબ તમારે લખવું હોય લખી લેજો, સમય નબળો હોય એ પાંચે પંદરે સુધરી જાય, બાકી જેની નીતિ નબળી હોય એ કોઈ દી ન સુધરે, ને એને સુધારવાની કોશિશે ન કરવું. હા, એને સુધારી ન કરવું. આપણે વિક્રમ ગઢવી એમ કહે કે હું પંકજ વાઘેલાને સુધારી દઉં, બિપિનભાઈ એમ કહે કે હું આ ઉસ્તાદને સુધારી દઉં, ઉસ્તાદ એમ કહે કે હું આ મિની હાજીને સુધારી દઉં, મિની હાજી એમ કહે કે હું આ મગનભાઈને સુધારી દઉં. હા, ખોટી વાત છે, કોઈ કીધે કોઈ સુધરતું નથી. દરિયાદેવનો હાથ પડી જાય, ભેસળિયા દાદાનો હાથ પડી જાય, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણનો હાથ પડી જાય અને માણસ સુધરી જાય તો વસ્તુ આગી જુદી જ છે. બાકી લખવું હોય તો લખી લેજો, આપથી બગડે એ આપથી જ સુધરે, ને આપથી ન સુધરે એ કોઈના બાપથી ન સુધરે. આ તમારે લખવું અહીંયા લખી, આપથી બગડે એ આપથી જ સુધરે, આપથી ન સુધરે એ કોઈના બાપથી ન સુધરે. હા, હપી લે એ વસ્તુ આખી જુદી છે. અમારે જૂનાગઢમાં ભાઈ જરાક વાતો ઓછી કરજો મહેરબાન. અમારે જૂનાગઢમાં બે પતિ પત્ની બાયદા, એમાંથી બાયદા એ તો ભેસલિયા દાદા જાણે, દરિયા પીર જાણે, પણ એ બે જણા પતિ પત્ની બાયદા એ હવારના બાજતા હતા, બપોરના બાર હાડા બાર લગી બાયદા, બાર હાડા બાર વાગ્યા લગી બાયદા. એટલે બાજુની બાઈ આવીને કીધું, બાધો સૌ હવારના શરમ નથી આવતી, તા તો ઓલી બાઈ ઊભી થઈને કે શરમ હોય તો બાજી, શરમ વગરના સમજાવવા હું આવ્યા લે, હે કે શરમ હોય તો બાજી, શરમ વગરના સમજાવવા હું આવ્યા. હવે એમાં બાર થી હાડા બાર દોઢ વાગ્યો તો ઓયલા નિયમ થયું, નોકરીએ જવું છે, બાઈજે જ રાખશું તો આ ખાવા ભેગા કઈ થા હું, તો ઓલો બિચારો ઊભો થઈને કે ઘર તો ન બાંધી હગી, આવું લોટ તો બાંધ એટલું તો કઈ કે, હે કે ઘર તો ન બાંધી હગી, આવું લોટ તો બાંધ એટલું તો કર. તાવલી બાઈ ઊભી થઈ ને એની પત્ની કે જીવતર તો ન સુધારી હઈ ગયો, શાક તો સુધારી એટલું તો કહી કે, ઓનીએ લોટ બાંધ્યો, નાનીએ શાક સુધાર્યું, થઈ ગયું સમાધાન. એટલે બે જણાના ડખામાં કોઈ દી પડવું નહીં, બાકી તો મરદ રાખે મરદ પણવું, ભલે સમય ન હોય, જ્યાર વિનાના સાપની ફૂફાડે બીકું હોય. મને મદ્રાસમાં એક માણસે પૂછ્યું હતું, મને કે વિક્રમભાઈ તમારે સૌરાષ્ટ્રમાં હાઠુભાઈ હાઠુભાઈ તમે કયો, એટલે હાઠુભાઈ એટલે હું, મને કહે, મને કે સગપણમાં સાઠું જમવામાં લાડુ ને આવી તમે વાતો કરો, આ હાઠુભાઈ એટલે હું. હું કહું ભલા મને હાઠુભાઈ એટલે હું એ તને ખબર નથી, મને કે મને કાંઈ આમાં હેડ નથી ઉજતી, તમે મને કે ગુજરાતીમાં મને સમજાવો. એટલે મેં એને એટલું જ કીધું, હું કહું એક જ દુકાનેથી લીધેલી વસ્તુ, શબ્દ ઉપર ધ્યાન આપ, એક જ દુકાનેથી લીધેલી વસ્તુ એમાં બે જણા છેતરાય, આને હગા હાઠુભાઈ કહેવાય, મુદો આ છે. હા, પણ આ ધરતી કઈક જુદી છે. અહીં ભેસળિયા દાદાના દરબારમાં આપ સૌ આવો છો, માતાઓ બહેનો આવીને બેહે છે, સાહેબ
આના આશીર્વાદ કેવા, અને એટલે જ આ ધરતીની અંદર આ બધી વસ્તુ થાય. પરદેશ વાળા પાસે જાહેરમાં કહું છું, ભલે દોમ દોમ સાહેબી હોય પણ સંસ્કાર મેળવવા હોય તો એકવાર હિન્દુસ્તાનની ધરતી ઉપર એને આટો મારવો. આ અમારી બહેનો કેમ જીવે છે, આ અમારી દીકરીઓ કેમ જીવે છે, આ અમારા માવતર કેમ જીવે છે, અમારો ભાઈ અમારા બાપની કઈ રીતે પ્રતિમા જાળવે છે, એ શીખવું હોય તો એકવાર હિન્દુસ્તાનની ધરતી ઉપર સાહેબ આંટો મારવો પડે. અને એટલે જ કવિને લખવું પડે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે, લવલેશ ડર મોતનો મુજને ની સતાવે, મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે, અને મુશ્કેલ છે જિંદગી એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે, વધુ નથી અબળખો હવે આ જીવનનો, ઇજ્જતનું ખાપણ ઓઢીને મરાય તોય ઘણું. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે, એ ઉજલા ઇતિહાસની આગળ ઉપર હું વાતું કરવાનો જ છું. સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો છે, અને પટેલ સાહેબ અહીં પધાર્યા, પરસોત્તમભાઈ એમના તરફથી 1001 એમના તરફથી મળ્યા છે, અને રામેશ્વર મિત્ર મંડળ તરફથી પણ 1001 રૂપિયા મળ્યા છે. આ બેને આપણે તાળીઓથી વધાવી લઈ કાર્યક્રમનો દોર આગળ વધારું. આપ સરસ રીતે સાંભળો છો, સરસ રીતે માણો છો, સરસ રીતે વરહો છો, અને જેટલા આપણે હારા વરહીએ ને એટલું વર હારું થાય, આ મુદ્દો આ છે. એટલે જે કંઈ આપણને મળ્યું હોય એ યથાયોગ્ય આપી દેવું હારા કાર્યની માલિકા. બીજી વાતો કરશું, આનંદ કરશું, પણ હવે જે કલાકારને હું રજૂ કરવા જઈ રહ્યો છું, વધારે સમય આપનો નહીં લેતા, હવે જે કલાકારને મારે રજૂ કરવા છે, સાહેબ અહીંયા ન ભૂલતો હું તો જ્યારે પ્રાણલાલ વ્યાસ ને દમયંતીબેન જ્યારે અહીંયા આવતા, આપણે બંદર ઉપર ને અહીંયા ને બધે, ત્યારે એકાદ બે વખત આવી ગયા, ત્યાર પછી પણ એકાદ બે વખત આવી ગયા છે. અને સૌરાષ્ટ્રનું એક બહુ જૂનું નામ, ગુજતું નામ, અને ન ભૂલતો હું તો વર્ષમાં 4-5 વખત તો ફોરેન જાય છે એવી વ્યક્તિત્વ, આમ જેમની પાસેથી ભજનો સાંભળવા, ગીતો સાંભળવા, ગઝલ સાંભળવી, લોકગીત સાંભળવા, એ જીવનનો લાવો કહું તો કહી શકાય, તમે જેની રાહ જોઈને બેઠા છો, એવા બિપિનભાઈને, બિપિનભાઈ શેઠિયાને હું વિનંતી કરું, એમને મોજ આવ્યો દોર લઈ પોતે પધારે. આગળ બેઠાની થોડી થોડી તાળી પાડે, પાછળ વાળા નક્કી કર્યું કે આ ગુજરી જાય તો આપણે હલવું નથી. કલાકારને રજૂ કરું તો તાળી પાડો, બિપિનભાઈને રજૂ કરવા જઈ રહ્યો છું, તાળી પાડો. હા, અને તાળી ન પાડે અને બાજુ વાળાના સોગંદ. બીજા રાઉન્ડમાં હું આશિયર રસના દોર તરફ પણ જવાનો છું. હા, આનંદ કરાવવા આવ્યો છું, આનંદ કરાવીને જાય છે. બિપિનભાઈને કહું એક સરસ મજાનો દોર લઈ અને પોતે પધારે. એમની સાથે ઉસ્તાદમાં હું મિની આજીને કહું કે પધારે. મિની આજી એમને પણ તાળીઓથી વધાવી લેજો. પધારો બિપિનભાઈ, મજા આવી તો તાળી વગાડો. તમારી તાળી અમને દાન મળે બાપ, આશીર્વાદ મળે. બોલીએ વેસલિયા દાદાની, એકવાર ભાવથી બાપ બોલ, વેસલિયા દાદાની, કાળવતી માત કી, સર્વ ભેખ ભગવાન કી, સર્વ શક્તિ માત કી, સબ સંતન કી, પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતિ હા મહાદેવ. બહુ સરસ મજાનો આજની રાતનો કાર્યક્રમ. અમારા પંકજભાઈ હોનાની હુંજવાળા ગણપતિ બહેર કીધા બાપ, ખૂબ મજા કરાવી. અમારા વિક્રમભાઈ ગઢવી બહુ અમારી હારના બહુ જૂના ગાયક, સંચાલન એટલે વિક્રમ ગઢવીનું એવા ઉસ્તાદો પણ મળ્યા છે બાપ. એકવાર બધા સમગ્ર ટીમને તાળી વધાવો. હા, અને મને ડાયરાનું સૂચન આવ્યું છે એટલે હું થોડાક ડાયરા તરફ. આપણા ગીતોનું શું પહેચાન છે, વિદેશોમાં પણ કેવા ગીતો લોકો સ્વીકારે છે, કેવા સાંભળે છે, અને આપણા ભારતની સંસ્કૃતિની શું વાત છે. એટલા માટે કંઈક તમને મજા કરવાની કોશિશ કરું, દાદાના દરબારમાં બેઠા છે એટલા માટે. મળી શાંતિ કરણ જગભરણ તું, મળી
मड़ी शांति करण जग भरण तू अन मड़ी घनन घनाई जन भव घाट पण तने नमो नमो आद नारायणी माड़ी विश्व रूप विराट पण माड़ी जगदम्बा तू जोगणी अन माड़ी जपिए जपिए तिहारो जाप है माड़ी अखान अखान थोड़ा दिवड़ा बने अरे रे माड़ी पर गट आप शंकर साउंड तो के एमना पिताश्री अमने बोलावता मने याद छे એટલે આ પરિવારને ખરેખર ધન્યવાદને પાત્ર એ છે કે બાપ સંસ્કૃતિ ભગવાન એ માતાજી ઠાઈ ઠાઈ ભરી છે એના પરિવારમાં. એકવાર એને જોરદાર તાળી વધાવો બાપ. આવા લોકોને આપણે માઈકમાં ન બોલી તો બાપ નગુણા કહેવાય. હા મદ્રાસી ભાજા બોલો. વાહ બોલ બાપ. એમના સંસ્કારને વંદન છે મારા ભગવાન ખરેખર. જોકે મારો બોલવાનો બહુ વિષય નથી, વિક્રમભાઈ ગઢવી છે બોલવા માટે, પણ આવું સરસ મજાનું સાઉન્ડ હોય, બેસલિયા દાદાનું આંગણું હોય બાપ, એને રીઝવવાની કોશિશ કરવા માટે તમામ કલાકારો આવ્યા હોય બાપ. ક્યારે યાદ આનંદ યાદ ઉછર આજ આનંદ યાદ ઉછર અન્યાજ સુનણો બધાનો સ્નેહ હે પણ સખી સખી માંગરોળ ગામને આંગણે હરે રે આવો કંચન વર્ષે મે. વાહ ધન્યવાદ ધન્યવાદ બાપ. જે આપને વંદન વિક્રમભાઈ કીધું એક રૂપિયો પણ પેટી ઉપર નો કોઈ કલાકાર નથી લઈ જવાનો. ભગવાને દીધું હોય માતાએ દીધું દીધું હોય તો આપવાનું ઠેકાણું છે માટે. યા તો રૂડી ને રણિયા મણી જો આપવું ન આપવું તમારી ઈચ્છાની વાત છે, પણ આવો ડાયરો હોય ને બાપ તમારો પડકારનો હોય તો એમ થાય ડાયરો અધૂરો લાગે. હા મારા ભગવાન તમે બધા બેઠા હોય અને આવો સરસ મજાનો બેસલિયા દાદાનું આંગણું હોય એમાં પડકારનો હોય તો એમ લાગે ડાયરો અધૂરો લાગતો હોય એમ. જ્યાં મજાને પડકારો આપજો બાપ. હા તો રૂડીને રણિયામણી અનવાલી હરિયાળી જન હેતાળ પણ ચારણ ચારણ એ પણ ચારણ ગીર નથી છોડવી એ તારા પહોંચે તું પાછા વાળ પણ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછું વાળ. મારા માતાઓ બહેનો બેઠા છે યુવાન વર્ગ બેઠો છે બાપ, ત્યારે એક લોકગીતથી શરૂઆત કરું પછી બેસલવા દાદાનું મને પણ કીધું છે શંકરભાઈ એના પણ ગુણગાન ગાવા માટે બેઠા. પણ તમને જે ઈશ્વરે ભગવાને માતાજી દીધું હોય તો આપજો બાપ. કે આવો સાહેબ રે ગોવાણિયો મારો ભાઈ ભાઈ હે મારો
મીઠળો રે ગોવાળિયો આવો સાહેબો હે ગોવાળિયો રે મારો મીઠળો રે ગોવાળિયો અને હું ગોવાળણ ભાઈ ભાઈ જાજી છોકરાઓ થોડા કામ જો બાપ થોડાક દૂર રહેજો મારા વાલા નથી અવાજ બહુ આવે વાતો એટલા માટે ખાસ તો આન હું ગોવાલણ આજ હું ગોવાલણ ગીરની મારી શામ રાધાની જોડ સયર મોરી રે
પાછવાડે બોલો હુરજ ક્યારે ઉગશે લો સુરજ ક્યારે ઉગશે માવતર મળો તો બેસલિયા રે દાદા મળજો આવું સરસ મજાનું નિર્માણ થયું હોય અને એના ગુણગાન ગવાતા હોય અને આપણે શાંતિથી બેઠા રહીએ બાપ અમને એમ ગાયું ન ગાયું કેવું મારા વાત પોતપોતાની મતિ પ્રમાણે બધા અવાજ પ્રમાણે બધા ગાતા હોય છે પણ એના કેવલ નહીં કેવલ ગુણ ગવાતા હોય તો આપણે કાંઈ દેવાની ફરજ બનતી હોય ભગવાન હે મને માવતર મળો તો ભેસલિયા રે દાદા મળજો હા ઓળરા
दुर
दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे। भले दिवस होय के रात हो, सवार होय के सांझ हो, दर्शन दे जो रे मां, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे मां। दुख मा रे जो तमे संगात रे माड़ी, रे जो तमे संगा, सुख मा रे जो तमे संगात रे माड़ी, रे जो तमे संगा है माँ, हे हे जो ते हो तो बाल तमारो, बाल तुम्हारो दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे। भले दिवस होय के रात हो, सवार होय के सांझ हो, दर्शन दे जो रे मां, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे मां। कवि के हो अनेक परचा तमारा माड़ी, गणता नावे पार रे माड़ी, गणता नावे पार, अनेक परचा तमारा माड़ी, गणता नावे पार रे माड़ी, गणता नावे पार। दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे, दर्शन दे जो रे रांदोल मां, दर्शन दे जो रे। हे भले दिवस हो
સરસ હમણાં ધૂન વગાડી ભાઈ. આજે વિદેશોમાં જઈ પણ આવા ગીતો ભજનો ગવાતા હોય ત્યારે આપણે ભાઈ આપણું ગુજરાત ભાઈ આપણું ભારત ભૂમિને વંદન બાપ. શું કે એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા 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 us
શ્યામ મીરાબન શ્યામ રાધાનો શ્યામ મીરાબન શ્યામ પર રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા લાલા એણે મને માયા લગાડી મારા લાલા એ ગાયું નો ગવાન દેવાનું ઠેકાણું છે બાપ હે ગામ મારે માંગરોળ ગામ મારે
દાદાની લગની ને લાગી હે આવી ઉભા ચરણે ભક્તિ રે લાગી હે આવી ઉભા ચરણે ભક્તિ રે લાગી ચામરમે યુવા યુ કમા 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 કમા
આવે નવરા રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે મોગલ આવે નવરા રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે માં ભાવથી પ્રેમથી મારા માતાઓ બહેનો ને પણ વિનંતી છે, ભાઈ તરીકે બાપ બોલ ભેસલિયા